શાંતિનગરમાં અમે સૂતા હતા 2 વર્ષ પહેલા, સમરના દિવસો, અને અચાનક રાતના 2-2.5 વાગે સામેના એપાર્ટમેન્ટમાંથી બધા નીચે ઉતરવા માંડ્યા. મેં કીધું આ રાતના કોઈક બસમાં જઈને જાત્રા કરવા નીકળતા લાગે છે, કેમ કે આપણી તો ઊંઘ ઉડતી હોય, આવતી હોય, જતી હોય, એટલે હું એ બેઠો થઈ ગયો. બહુ અબાધ થવા માંડ્યો, કલબલ થવા માંડ્યો. હું બહાર આવ્યો, જોયું તો બધા પોતપોતાના ટાબરાઓને લઈ લઈને નીચે ઉતરવા માંડ્યા. કોઈ એક્ટિવામાં, કોઈ સ્કૂટરમાં, કોઈ બાઇકમાં, કોઈ ગાડીમાં, બધા છું. સવાર 5-5:30 થયો ને બધા પાછા. મેં સવારે 7 વાગે એક ભાઈ આવ્યા, મેં કીધું ક્યાં ફરી આવ્યા, રાતના કયા દેરાસર ખુલ્લા હતા, કઈ જાત્રા કરી આવ્યા? એ કે શું સાહેબ, લાઇટ જતી રહી, પંખો જતો રહ્યો, એસી જતું રહ્યું, છોકરાઓ રડે, અમે રડીએ. એટલે પછી થયું કે એના કરતા કાંકરિયા આટો મારી આવીએ, રિવરફ્રન્ટ ફરી આવીએ. 2.5 કલાક રિવરફ્રન્ટ ફરીને આવી ગયા. મેં તારે એક વાર ગયું એમાં રિવરફ્રન્ટ યાદ આવી ગયો, અહીંયા રોજ જાય છે. લિફ્ટ બંધ થાય તો શું થાય, વેદના કે સંવેદના? એક લિસ્ટ કરીને આપશો તમારી વેદનાનું? હે, એક એક્સરસાઇઝ નોટ ભરાઈ જશે. ખાલી તમાચો મારીને ગાલ હસતું રાખો છો, બાકી ભીતરમાં શેના આંસુ છે? એકલા વેદનાના ચાલે. માની લો કે આજે વરસાદ પડી ગયો, બાકી 12 વાગે તમે બહાર નીકળો ને અહીંયા ચપ્પલ ચોરાઈ જાય, અને તમારે ઓપેરાની આસપાસમાં જોયો છો એટલે વ્હીકલ વગર આવ્યા છો, તમે પગે ચાલતા ઘરે જવાનું છે, શું કરો? સુકૃતને ગાળો ભાંડો. આ પેલા દિવસે સુકૃતમાં આવ્યા અને દુષ્કૃત થઈ ગયું. જુઓ, અમુક તો એવા ઉસ્તાદ હોય છે ને, મારા બેટા ફરિયાદ કરતા જાય અને નીચે ઉતરીને કોકના ચપ્પલ પહેરીને રવાના થઈ જાય. હું ભીવંડી હતો ને, વ્યાખ્યાન પૂરું થયું, 10 મિનિટમાં એક ભાઈ ઉપર આવ્યા, મને કે મારો ચપ્પલ ચોરાઈ ગયા. મેં ભાઈ ચોરાઈ ગયા તો હું શું કરું, હું તો અહીંયા વ્યાખ્યાન વાંચવા આવ્યો છું, ચપ્પલ ને સાચવવા નથી આવ્યો. ના ના, કે મારે ખાલી કહું છું. એટલે એનો બીજો આવ્યો, ત્રીજો આવ્યો, 5 જણા કમ્પ્લેન કરી ગયા. એટલે મને થયું આ સારું ના કહેવાય, કાલે વ્યાખ્યાનમાં કોઈ નહીં આવે. એટલે મેં મારી દુકાન ભરેલી રહી એટલા માટે ઓલા પ્રમુખને બોલાવ્યો કે ભાઈ આવતીકાલથી કોઈ નહીં આવે, કોઈ ચપ્પલ ચોર આવતો લાગે છે આપણા પ્રવચનમાં. મને કે ક્યારેય થયું નથી, હું જરા જાઉં નીચે જઈને 10 મિનિટમાં પાછા. મેં કીધું શું થયું, મળી ગયો? મને કે આ મળી ગયું. મેં કીધું કોણ, ચપ્પલ ચોર? ના, કે ચપ્પલ ચોરાય અને સિસ્ટમ મળી ગઈ. મેં શું થયું, જે તમને સૌથી પહેલો કહી ગયો ને કે મારા ચપ્પલ ચોરાયો, હકીકતમાં એના જ ચોરાયા હતા. એ નીચે ઉતરી પોતાના માપના કોકના પહેરીને રવાનો થઈ ગયો. હવે જેના ગયા એ ઉપર કહેતો જાય, નીચે પહેરતો જાય, ઉપર કહેતો જાય, નીચે પહેરતો જાય. એટલે ગયા હતા એક ના, પણ ફરિયાદ 10 જણા કરી ગયા. વેદના, આખું પ્રવચન પૂરું થાય પણ તમારી વેદનાઓ પૂરી નહીં થાય. મારા કરતા વેદનાનું લિસ્ટ તમારી પાસે વધારે છે, સંવેદનાનું લિસ્ટ મારી પાસે છે, વેદનાનું લિસ્ટ તમારી પાસે, બરાબર છે? વેદના પછી નંબર 2 છે સંવેદના. કોકનું દુઃખ, કોકના દોષ જોયા પછી આંખમાંથી જે આવે આંસુ, એ શેના છે? સંવેદના. પોતાના માટે રડે વેદના, બીજાના માટે રડે સંવેદના. ક્યારેક એવું બને પોતે આંસુ કદાચ પાડે ખરો, નયે પાડે, પણ બીજાના આંસુને લૂછવાનું જે કામ કરે ને, આ સંવેદના છે. વેદનામાં માત્ર પોતાના આંસુ પાડવાની વાત છે, બીજાના પડેલા આંસુને જે લૂછી નાખે છે, સંવેદના છે. આવે છે યાદ ક્યારેક કોકના આંસુ લૂછે? કરસનદાસ લુહારની કે કોકની કવિતા છે, કોકના આંસુ લૂછ્યા હતા. મરતી વખતે તમને કોઈ પૂછશે, પરલોકમાં ગયા પછી તમને પૂછવામાં આવશે, કોકના આંસુ લૂછ્યા હતા? કોઈ ગરીબ, કોઈ ભિખારી, કોઈ પશુ તકલીફમાં હોય ને એ વખતે તમે એને સહાય કરી હોય, તમે એને આંસુ લૂછવાનું કામ કર્યું છે. કોકનું દુઃખ, કોકના દોષ જોયા પછી તમારા આંખમાંથી સરી જતા આંસુ, એ સંવેદનાના આંસુ છે. તમને કહું, વેદના કરતા સંવેદનાના આંસુનું મહત્વ વધારે છે. વેદનાના આંસુ ગટરના પાણી જેવા છે, સંવેદનાના આંસુ અત્તરના 2 બુંદ જેવા છે. ગટરનું પાણી લાખો ટન વહી જાય, લાખો ટન, કોઈ અફસોસ થાય ખરો? કોઈ કિંમત નથી.
અત્તરના બે બુંદ ખાલી અહીંયા છાંટી દેવામાં આવે, આખો હોલ કેવો થઈ જાય? સુગંધી સુગંધી થઈ જાય. આ દુનિયામાં તમે પાડેલા અનંતકાળમાં અનંતી ડોલ જેટલા આંસુઓને શાસ્ત્રમાં સ્થાન નથી અપાયું, પણ સંગમની પાછળ નીકળેલા મહાવીરના બે આંસુને શાસ્ત્રમાં સ્થાન મળ્યું છે. કારણ મહાવીરના આંસુ એ ગટરનું પાણી નહોતું, મહાવીરના આંસુ અત્તરના બુંદ છે.